તો એસી ગુણનું જે પેપર છે એની અંદર સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ વિભાગ એ બરાબર તો હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈ લઈએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે એક ઘન પદાર્થ વીસ સેલ્સિયસ તાપમાને પીગળે છે એટલે કે ઓગળે છે તો આ પદાર્થ કેટલા કેલ્વિન તાપમાને પીગળતો હશે એનો મતલબ સેલ્સિયસ અને કેલ્વિનને ફેરવવાનું છે સેલ્શિયસને કેલ્વિનમાં ફેરવવાનું હોય એટલે આપણે પહેલાં જ પાર્ટમાં ભણીએ કે સેલ્શિયસને કેલ્વિનમાં ફેરવો એટલે બસ્સો તોતેર ઉમેરવાના કેટલા ઉમેરવાના બસ્સો તોતેર હવે વીસ છે એમાં કેટલા ઉમેરો બસ્સો તોતેર તો બસો તોતેર પ્લસ વીસ એટલે આપણો જવાબ આવી જ બસો ત્રાણું કેલ્વિન ઓકે તો અહીં જવાબ શું આવશે ટુ નાઇન થ્રી કેલ્વિન ઓકે આ કેલ્વિનમાં સેલ્સિયસમાં વીસ સેલ્સિયસ અને કેલ્વિનમાં બસો ત્રાણું કેલ્વિન આપણે ગયું ને આ કેલ્વિનવાળો એક પ્રશ્ન તો આખા પેપરમાં હશે હશે ને હશે એ યાદ રાખજો કે બસો તોતેર ઉમેરવાના ચલો બીજો પ્રશ્ન દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરવા માટે સેન્ટ્રિફ્યુગેશન પદ્ધતિ વપરાય છે વિધાન સાચું છે કે ખોટું તો વિધાન તદ્દત ખોટું છે અસત્ય છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ ના આવે મીઠું અલગ કરવા માટે ઓકે એ વિધાન ખોટું છે ચલો બે મોલ કાર્બનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા તો જુઓ એક મોલ કાર્બન પરમાણુમાં કેટલી હોય કાર્બન પરમાણુની સંખ્યા તો છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ હોય બરાબર તો 2 માં કેટલા તો ચોકડી ગુણાકાર તો છ પોઈન્ટ જીરો બાવીસ છ પોઈન્ટ બાવીસ ગુણ્યા ની ત્રેવીસ એને બે વડે ગુણ દેવાના આ બે વડે ગુણો એટલે શું આવે જવાબ તો બાર પોઈન્ટ જીરો ચુમ્માલીસ ગુણ્યા દસની ત્રેવીસ તો તમારે બે મોલમાં આટલા જવાબ આવે કાર્બન પરમાણુની સંખ્યા ખાસ યાદ રાખવાનું એક મોલ કાર્બન પરમાણુમાં સંખ્યા કેટલી થાય તો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ અથવા તમને એમ પણ પ્રશ્ન પૂછે કે એવોગ્રેડો ગ્રેડો આંક જણાવો તો લખી દેવાનું છ પોઈન્ટ ઝીરો બાવીસ દસની ત્રેવીસ ચલો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે સંયોજનના નામ અને રાસાયણિક સૂત્ર તો સોડિયમ ઓક્સાઇડ સોડિયમ ઓક્સાઇડ એટલે એનએ અને ઓક્સિજન અને ઓક્સિજનના બે હોય એટલે એનએ ટુ ઓ તો એનએ ટુ ક્યાં છે સી નંબરનો આપણો જવાબ એકદમ ઇઝી છે સોડિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેડ એટલે કે એન થ્રી ઓકે અને આ એસો એટલે શું થાય તમારે કમેન્ટ કરીને મને જણાવવાનું છે એકદમ સહેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ શિફ્ટ થઈ ગયા છીએ પાંચમો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનની શોધ કયા નામના વૈજ્ઞાનિકે કરી હતી તો યાદ રાખજો જે જે થોમ્સન જે જે થોમ્સન વિદ્યાર્થી મિત્રો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે પ્રોટોન તો તમને પ્રોટોનનું યાદ હોવું જોઈએ ન્યૂટ્રોનનું પણ યાદ હોવું જોઈએ તમારે પ્રોટોન અને ન્યૂટ્રોનની શોધ કોણે કરી તે કમેન્ટ કરવાનું છે ચેડવી કે સાની શોધ કરી હતી એ પણ તમને ખબર હોવી જોઈએ ઓકે તો મને ખાસ કમેન્ટ કરજો કે પ્રોટોન અને ન્યૂટ્રોનની શોધ કોણે કરી હતી છઠ્ઠો પ્રશ્ન છે પરમાણુ માટે નીચેમાંનાથી સાચા વિધાનો કયા છે એટલે પરમાણુ માટે તો પહેલું વિધાન સાચું છે બાકી ત્રણ વિધાન ખોટા છે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય વિધાન કેવું છે સાચું છે ઓકે ચલો સાતમો પ્રશ્ન આ સાની છે તો શું છે ચેતાકોષ ચેતાકોષ ઓકે તો તમારો જવાબ આવશે ચેતાકોષ હવે પ્રશ્ન નંબર આઠ સ્વપોષી સજીવો અને પરોપરપોષી સજીવોની શારીરિક રચનામાં મૂળભૂત ભિન્નતા તો એ તમને આવડવું જોઈએ ત્યારબાદ નવમો પ્રશ્ન છે આપેલા રોગોમાંથી વાયરસ દ્વારા ફેલાતા રોગ કહે છે તો આ તમને ચોપડીમાંથી મળી જશે અને તમને એકદમ ઇઝી છે ક્ષય શું છે એ રોગ એ વાયરસ દ્વારા થાય કે બેક્ટેરિયા દ્વારા થાય ડેન્ગ્યુ છે એ વાયરસ દ્વારા થશે પછી તાવ છે ઇન્ફ્લુએન્ઝા અને કોલેરા સામાન્ય શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક દવા લેવી જોઈએ કે નહીં અને કેમ તો આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે એકદમ ઇઝી છે ચોપડીમાં તમે શાંતિથી જોયેલું હશે તમને આવડી જશે પછી ગતિ કરતાં કોઈ પદાર્થ માટે વેગ અને સમયનો આલેખ સીધી રેખા મળે છે તો તેનો ગતિનો પ્રકાર કેવો હોય તો સુરેખ ગતિ બરાબર વારમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉદાહરણ નિયમિત વર્તુળમાં ગતિનું નથી એમ કીધું છે નથી તો કયું આવશે વર્તુળાકાર પદ પર રેસિંગ કારની ગતિ વર્તુળ નિયમિત વર્તુળમય ગતિનું નથી બરાબર કારણ કે રેસિંગ કારની ગતિ જે છે પછી તમને અહીંયા કહ્યું વર્તુળાકાર પદ પર ટોય ટ્રેનની ગતિ તો રેસિંગ કારની ગતિ આપણો જવા આવશે ત્યારબાદ ચંદ્ર પર તાપમાન કેટલું થાય ગ્રીન હાઉસ અસર આ તો તમને આવડવા જોઈએ આ પ્રશ્નો ખાસ તૈયાર કરતા જો પરીક્ષામાં સો પૂછાશે ત્યારબાદ નીચેનામાંથી કયું તત્વ ગુરુ પોષક તત્વ છે તો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન આ બધા ગુરુ પોષક છે તો તમને તરત જ ખ્યાલ આવે કે નાઇટ્રોજન એ શું છે ગુરુ પોષક તત્વ છે એટલે આપણો જવાબ આવે નાઇટ્રોજન મધમાં કયું છે એમાં મધ સિવાય મળતી પેદાશો જણાવો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ વિભાગ બી બે ગુણના પ્રશ્નો તો બે ગુણના પ્રશ્નોમાં ખાસ તૈયાર કરજો સમાગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણના તફાવતના બે બે મુદ્દા મોસ્ટ હેપી પ્રશ્નો છે ચોપડીમાંથી તમને મળી જશે એકદમ ઇઝી છે ત્યારબાદ આ ઓરમાં પ્રશ્ન છે બેમાંથી કોઈ પણ એક લખવાનો કે ઉનાળાના દિવસોમાં જે સૂતરાઉ કાપડ છે એ મહેશ પહેરે છે મહેશ સૂતરાઉ કાપડ અને જયેશ નાયલોનના કપડાં પહેરે છે આ બંનેમાંથી કયા કપડાં સૌથી વધારે આરામદાયક અનુભવશે અને શા માટે તમારે એનું કારણ સમજાવવાનું છે અથવા તો આ એક પ્રશ્ન છે એ પણ ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે કે એક પાણીનો તમે નમૂનો સામાન્ય તાપમાને દબાણે ત્રણસો પંચોતેર તાપમાને ઉકળે છે શું પાણી શુદ્ધ છે શું આ પાણી બસો તોતેર કેમિત આપણને બરફ બનાવશે શું થશે એ તમારે સમજાવવાનું છે અને મોસ્ટ એમપી છે બે પેશી ખાસ તૈયાર કરી દેજો મૃદુદક પેશી લાદીસમ અધિછદ પેશી આ બેમાંથી એક સો ટકા હશે એટલે ખાસ તૈયાર કરી દેજો ત્યારબાદ કૂટદેહ કોષ્ઠ ધરાવતા પ્રાણી સમુદાયનું નામ તમારે આપવાનું અને એના કોઈ પણ ત્રણ લક્ષણ જે છે મહત્વના જણાવવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે ખાસ તૈયાર કરી દેજો કે જો તમારા પરિવારની અંદર કોઈને ચેપી રોગ થાય બરાબર તો તે વ્યક્તિને જલ્દી સાજો થવામાં મદદ કરવા માટે તમે કયા સાવચેતીના પગલાં લેશો પરિવારના બાકીના સભ્યોને કેવી રીતે તમે ચેપથી બચાવશો તો એનું યોગ્ય કારણ તમારે લખવાનું છે ચાર મુદ્દા લખવાના કારણ કે બે માર્ક્સનો પ્રશ્ન છે ઓકે ત્યારબાદ આ એક દાખલો છે અચળ પ્રવેગી ગતિવાળો વેગમાનની ગણતરી કરવાનું છે ને અહીં બળ શોધવાનું છે તો તમને ચોપડીમાંથી મળી જશે એ એકદમ ઇઝી જ છે બરાબર ચંદ્ર પર દ્રવ્યમાન કેટલું હશે સિત્તેર કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા માણસનું ચંદ્ર પર વજન કેટલું હશે એ તમારે સૂચવાનું છે કાર્યની વ્યાખ્યા આપો તેનું સૂત્ર એસઆઈ એકમ ખાસ તૈયાર કરી દેજો ધરમનો કયો ગુણધર્મ પીચ નક્કી કરે છે બરાબર કયો ગુણધર્મ પ્રવર્તા નક્કી કરે છે તે તમારે સમજવાનું છે અને આ સત્યાવીસનો જે પ્રશ્ન છે છવ્વીસમો દરિયાઈ મત્સ્ય ઉછેર બે માર્ક્સમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન ખાસ તૈયાર કરજો હવે વિભાગસિંહની અંદર ત્રણ ગુણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે તો પહેલું તો દ્રવ્યના કણોની ત્રણ લાક્ષણિકતાઓ છે એ તૈયાર કરી દેવાનું છે ત્યારબાદ તમને આ એક પ્રયોગવાળો દાખલો પૂછાશે તો એ પણ તમને આવડવો જોઈએ ત્યારબાદ સંયોજનના સૂત્રો લખવાની પદ્ધતિ બરાબર એનએ છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ તો એના સંયોજનની સૂત્રો લખવાની અને આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો આત્મઘાતી કોથળી કોને કહેવાય તેના વિશે સમજૂતી આપો ત્રણ ગુણમાં મોસ્ટ 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 આઈબી પ્રશ્ન છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચાર ગુણના પ્રશ્નો તો ચાર ગુણના પ્રશ્નોમાં તમારે કયા પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે હું એ તમને કહું તો પહેલાં તો રૂથરપોડનો જે પ્રયોગ છે બરાબર રથરફોડ પરમાણુ નમૂનો આકૃતો દોરી સમજાવવા નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિક તો પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો એની અથવામાં આ પ્રશ્ન પર તૈયાર કરજો સંસ્થાનિક એટલે શું સંસ્થાનીના કોઈપણ બે ઉપયોગો સંસ્થાનિક વિશેની સમજૂતી યાદ રાખજો ત્યારબાદ તૈયાર કરી દેજો કે ત્રિઅંગી વિભાગના સજીવોના કોઈ પણ બે લક્ષણ એના ઉદાહરણ વિહર્ગ વર્ગના સજીવો એના લક્ષણો એના ઉદાહરણ પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ત્રીજો નિયમ ખાસ તૈયાર કરજો એનું બળનું સૂત્ર તમારે તારવાનું પૂછાશે ચાર ગુણમાં મોસ્ટ ટાઈમ પીછે ખાસ તૈયાર કરજો ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાવધિક નિયમ જણાવી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો આ નિયમ સમજાવતી કોઈ બે ઘટના તમારે જણાવી દેવાની અને નાઇટ્રોજન અને કાર્બન ચક્ર બેમાંથી માંથી એક સો ટકા હશે કાર્બન ચક્ર અથવા તો નાઇટ્રોજન ચક્ર આ બેમાંથી એક તો સો ટકા છે પરિશ્રમ